वेलकम बैक। एक महत्वपूर्ण खबर आ रही है रत्नकारों माटे। सरकारे जी जाहेरात करी है रत्नकलाकारों माटे, ए प्रमाणे स्वस्थ हशे एज रत्नकलाकार वतन जई शकशे। रत्नकलाकारों नुं स्क्रीनिंग करवामां आवशे। वतन में 14 दिवस क्वॉरंटाइन तेमने करवामां आवशे। 14 दिवस बाद एक महीनो वतन में ज तेमने रहेवू पड़शे। तो सूरत में रहता सौराष्ट्रवासियों ने तेमना वतन जवानी अनुमति आपवा अंगे विचारणा करवामां आवी रही छे। ज्यारे तेमने वतन जवा देवानी मंजूरी आपवामां आवशे त्यारे तेमनुं स्क्रीनिंग करवामां आवशे। ज्यारे ते पोताना वतन पहोंचशे त्यां तेमनुं मेडिकल परीक्षण करवामां आवशे अने वतनमां प्रवेश मेळव्या बाद 14 दिवस होम क्वॉरंटाइन रहेवू पड़शे। सूरतमां रोकायेला छे अने सूरतमां रहता भावनगर, बोटाद, अमरेली जेवा जिल्लाना લોકોની પણ એવી લાગણી છે કે એમને પોતાના વતનમાં, સૌરાષ્ટ્રમાં, ગામોમાં જવાની અનુમતિ આપવામાં આવે। સરકાર અત્યારે આ બધી વસ્તુ ઉપર વિચારણા કરી રહી છે। બે ચેલેન્જ છે સરકાર પાસે। પહેલું કે સુરતથી જ્યારે અમરેલી, બોટાદ કે ભાવનગર કે અન્ય જિલ્લાઓના ગામડાઓમાં જ્યારે રત્ન કલાકારો જાય ત્યારે એનાથી કોરોનાનું સંક્રમણ જે તે ગામમાં ન ફેલાય, સાથોસાથ એમને સમયસર પહોંચાડવામાં પણ આવે। આ બંને વસ્તુઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિચારણા થઈ રહી છે અને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય એમાં પણ લેવામાં આવશે। સુરતમાંથી જ્યારે રત્ન કલાકારો રવાના થાય પોતાના વાહન અથવા બસોના માધ્યમથી ત્યારે એમની સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે અને એમને જો શરદી, તાવ, ઉધરસ વગેરે લક્ષણો હોય તો એમને જવા દેવામાં આવશે નહીં। તો પરપ્રાંતિયોને ટિકિટ આપવાના મુદ્દે જે રાજકારણ ખેલાઈ રહ્યું છે એ ગંભીર બાબત છે। કેટલાક એવા લોકો પણ છે, કેટલાક એવા મુદ્દાઓ પણ છે જેના પર આપ સૌનું ધ્યાન જાય તે અત્યંત જરૂરી છે। હકીકત જોઈએ તો ટિકિટ મફતમાં આપવી એ મુદ્દો નથી, પરંતુ સ્થળાંતરિતો શહેર છોડી તેમના વતન જશે એનો ભય છે। તેઓ વાયરસને પણ ગામડામાં લઈને જશે। બીજો મહત્વનો મુદ્દો એ છે કે સ્થળાંતર કરનારા લોકો પાછા તેમના વતનમાં જાય તે કોઈના હિતમાં નથી, ના તો તેમના કુટુંબીઓના કે ના તો દેશના હિતમાં। જો આવું થશે તો લોકડાઉન અને સામાજિક અંતરથી મેળવેલા અનેક ફાયદાઓ આપણે ગુમાવી દઈશું। એક મુદ્દો એ પણ છે કે જે ક્ષણે આ સ્થળાંતર કરનારા લોકો છે એ જાણશે કે તેમને મફતમાં મુસાફરી કરવા મળી રહી છે તો સૌથી મોટો ભય એ છે કે દરેક સ્ટેશન પર તેમની ભીડ વધવા લાગશે। ઉપરાંત લાખોની સંખ્યામાં થઈ રહેલું સ્થળાંતર એ અર્થતંત્ર માટે પણ સમસ્યા બની જશે, કેમ કે ઔદ્યોગિક એકમો ગ્રીન ઝોનમાં શરૂ કરવાની વાત છે ત્યારે ઉદ્યોગ જગત માટે ખરા સમયે શ્રમિકોની અછત વર્તાશે। અમદાવાદમાં સતત પોઝિટિવ કેસ વધી રહ્યા છે, પરંતુ કેસ ડબલિંગ રેટ 12 દિવસનો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। બીજી તરફ જમાલપુરમાં વધી રહેલા કેસને નિયંત્રણમાં લેવા એએમસીએ ખાસ પ્લાન તૈયાર કર્યો છે। રેટ હોત તો અત્યાર સુધી રોજના 2000 કેસ થયા હોત, જો 8 દિવસનો પણ ડબલિંગ રેટ હોય તો પણ અત્યાર સુધી રોજના 1000 કેસ આવી શકતા હતા, પરંતુ અત્યારે પણ આપણે ત્યાં રોજના લગભગ કેસ સ્ટેબિલાઇઝ થઈ રહ્યા છે। આવનાર સમયમાં જે પણ પરિસ્થિતિ આવશે એને પહોંચી વળવા માટે આપણું આરોગ્ય તંત્ર હવે સ્પષ્ટ રીતે જેટલા પણ કેસ આવી રહ્યા છે એને આપણે સરળતાથી એડમિશન આપી રહ્યા છીએ, ટ્રીટ કરી રહ્યા છીએ। જમાલપુર વોર્ડમાં જેટલી પ્રાઇવેટ હોસ્પિટલ આવેલી છે, જેટલા પ્રાઇવેટ ક્લિનિક આવેલા છે એ બધાને તો શરૂ કરાવવામાં આવી જ રહ્યા છે। અર્બન હેલ્થ સેન્ટર પણ આપણા કાર્યરત છે, પરંતુ આ સિવાય 6 જેટલી જગ્યા ઉપર જમાલપુર વોર્ડમાં ફીવર ક્લિનિક ખાસ આપણી ટેમ્પરરી એક વ્યવસ્થાઓ ઊભી કરીને શરૂ કરવામાં આવશે કે આજથી તમામ ફેરિયાઓને સ્ક્રીનિંગ કરીને એક કાર્ડ આપવામાં આવશે સ્પેશિયલ, અને જેમાં એમને જે સ્ક્રીનિંગ કરી છે એનાથી 7 દિવસ સુધી આ કાર્ડ વેલિડ રહેશે। 7 દિવસ પછી એમને ફરી અમારે ત્યાં આવીને સ્ક્રીનિંગ કરાવવું પડશે। એસ્ટેટ ડિપાર્ટમેન્ટને આ જવાબદારી સોંપવામાં આવી છે કે આવતીકાલથી જેની પાસે કાર્ડ ના હોય એમને વેપાર ના કરવા દેવામાં આવે।